ચલો બાળકો, હવે અહીં આપણે શાકભાજીના નામ બોલતા શીખીશું. તો પહેલાં આપણે શાકભાજીના નામ બોલવાના છે. તો તમારે પણ મારી સાથે શાકભાજીના નામ બોલતું જવાનું છે. તો હવે જોઈએ, પહેલું ચિત્ર કયું આપેલું છે? બટાકાનું. તો આ કયું ચિત્ર છે? બટાકા. તો અહીં આપણને લખીને પણ આપેલું છે બટાકા. તો આને શું કહેવાય? બટાકા. પછી બીજું ચિત્ર કયું છે? ટમેટાનું. તમને બધાને ટમેટા તો ભાવતા જ હશે. તો આ કયું ચિત્ર છે? ટમેટાનું. એના પછી કયું ચિત્ર આપેલું છે? ડુંગળી. પછી ફ્લાવર. ફ્લાવર પછી કયું ચિત્ર છે? આદુ. આદુ પછી કયું ચિત્ર આપેલું છે? લસણ. હવે લસણ પછી કયું છે? મરચા. પછી કયું ચિત્ર આપેલું છે? કોબીજ. કયું છે? કોબીજ. પછી કારેલા. પછી આ કયું ચિત્ર છે? પાલક. પાલક. એના પછી ભીંડા. પછી દૂધી. પછી કયું ચિત્ર છે? રીંગણા. પછી તુરિયા. એના પછી કયું ચિત્ર છે? મૂળા. પછી કાકડી. પછી બીટ. પછી કયું ચિત્ર છે? વટાણા. તમારે પણ બોલતું જવાનું છે. પછી ગાજર. પછી કોથમીર. હવે ફરી એકવાર આપણે બોલીશું. બટાકા, ટમેટા, ડુંગળી, ફ્લાવર, આદુ, લસણ, મરચા, કોબીજ, કારેલા, પાલક, ભીંડા, દૂધી, રીંગણા, તુરિયા, મૂળા, કાકડી, બીટ, વટાણા, ગાજર, કોથમીર. હવે આપણે નીચે જોઈએ શાકભાજીના નામ. તો એ આપણે ઉપર મુજબ બોલી ગયા. હવે લાલ રંગના શાકભાજી કયા છે? તો તમારે આમાંથી જોવાનું, લાલ રંગના શાકભાજી કયા છે? તો કે ટમેટું કેવું હોય? લાલ રંગનું હોય. કેવું હોય? લાલ રંગનું. પછી બીટ, બીટ લાલ કલરનું હોય. કેવું હોય? બીટ લાલ રંગનું હોય. પછી ગાજર, ગાજર પણ લાલ રંગનું હોય. હવે આપણને શું આપ્યું છે? સફેદ રંગના શાકભાજીના નામ બોલો. તો હવે આપણે જોઈએ સફેદ રંગના કયા કયા શાકભાજી છે તે તમારે બોલવાનું છે. તો ફુલાવર, ફુલાવર કેવું હોય? સફેદ. પછી લસણ, લસણ પણ સફેદ હોય. પછી મૂળા, મૂળા પણ સફેદ રંગના હોય. ગાજરનો રંગ કેવો છે? તો લાલ છે કે કેસરી? લાલ. લીંબુનો રંગ કેવો હોય? પીળો કે લીલો? પીળો. હવે લીલા રંગના શાકભાજીના નામ બોલો. તો લીલા રંગના શાકભાજી કયા છે? કોબીજ, કારેલા, પાલક, ભીંડા, દૂધી, તુરિયા. આ બધા કેવા છે? લીલા રંગના શાકભાજી. કાકડી, વટાણા કેવા છે? લીલા રંગના શાકભાજી. કોથમીર, બધા પણ લીલા રંગના છે. હવે મરચાનો રંગ કેવો છે? લીલો કે લાલ? મરચાનો રંગ કેવો આપેલો છે આપણને? લાલ અને લીલો બંને આપેલો છે. રીંગણનો રંગ કેવો હોય છે? રીંગણાનો રંગ જાંબલી હોય, લીલો હોય કે કાળો હોય? જાંબલી હોય. હવે આપણે શાકભાજીના નામ શીખી ગયા. હવે આપણે અહીં જોઈએ, લાલ રંગના ફળ પાસે રાઈટ કરો. તો આપણે હમણાં લાલ રંગના ફળ શીખી ગયા હતા કે લાલ રંગના કયા હોય. તો આપણે આ રીતે હવે રાઈટ કરતું જવાનું. તો સ્ટ્રોબેરી કેવી છે? લાલ રંગની છે. તો એમાં શું કરવાનું? રાઈટ. શું કરવાનું? રાઈટ. હવે બીજું કયું લાલ રંગનું છે ફળ? આ તો કેળા છે, એ પીળા કલરના છે. પછી કયું છે? ચેરી. આ કેવી છે? લાલ રંગની. તો એમાં શું કરવાનું? રાઈટ. પછી દાડમ કેવું છે? લાલ રંગનું. પછી તરબૂચ તો લીલા રંગનું છે. તો આ લીચી છે, એ કેવા કલરની છે? લાલ. તેમાં આપણે રાઈટ કરવાનું. પછી સફરજન લાલ રંગનું છે. તેમાં આપણે રાઈટ કર્યું. એના પછી જોઈએ, ફળ પાસે રાઈટ કરો. આમાં ફળ ને શાકભાજી બંને આપેલા છે. તો આપણે ફળ ગોતીને રાઈટ કરવાનું છે. તો કેરીને શું કહેવાય? ફળ. તો એમાં રાઈટ કરવાનું.
દ્રાક્ષ ને પણ શું કહેવાય? ફળ. તેમાં રાઈટ કરવાનું. કારેલા શાકભાજી કહેવાય. તરબૂચ ફળ કહેવાય, તેમાં રાઈટ. પપૈયું પણ ફળ કહેવાય, તેમાં શું આવે? રાઈટ. ડુંગળી તો શાકભાજીમાં આવે. પછી સફરજન, તેને પણ ફળ કહેવાય, તેમાં રાઈટ. કોબી શાકભાજીમાં આવે. હવે અહીં જોઈએ, લીલા રંગના શાકભાજી પાસે રાઈટ કરો તો બટેટા. બટેટા તો લીલા રંગનું ન હોય. પછી કોબી. કોબી લીલા રંગનું છે, તેમાં શું કરવાનું? રાઈટ. પાલક. પાલક પણ લીલા રંગની હોય, તેમાં રાઈટ. ડુંગળી લીલા રંગની ન હોય. વટાણા લીલા રંગના હોય, તેમાં રાઈટ. કાકડી પણ લીલા રંગની હોય, તેમાં રાઈટ. હવે પછી કારેલા. કારેલા લીલા રંગના હોય, તેમાં શું કરવાનું? રાઈટ. આ રીતે આપણે શાકભાજી અને ફળના રંગ અને તેના નામ વિશે શીખ્યા. તો તમારે પણ આ રીતે બુકમાંથી બોલતું જવાનું અને ટીક કરતું જવાનું છે.